ને મિત્રો, મજામાં મિત્રો, આપણે ધોરણ 12ની અંદર સમાજશાસ્ત્રના વિષયમાં ધાર્મિક સમુદાય જોઈ રહ્યા છીએ અને એમાં શીખ સમુદાય, એના વિશે આજે આપણે જોઈશું. અને હા, છેલ્લે ટેસ્ટ હશે અને તમારે ટેસ્ટમાં બસ બધાને ખૂબ સારા માર્ક્સ આવી રહ્યા છે, તો ખૂબ આનંદની વાત છે. તો આજની વાર્તાનું નામ છે કે ગુરુ પાસે શીખો પણ પંજાબ જવું પડશે. તો ગુરુ પાસે તો હંમેશા શીખવાનું હોય જ છે, તો નાનકડી જ વાત છે અને સિમ્પલ વાત છે, ગુરુ પાસે જવાની વાત છે. તો હંમેશા કંઈક ને કંઈક તમે મેળવીને આવશો જ. તો સિમ્પલ અહીં તમે જુઓ છો કે ગુરુના ઘરે જતા છો તો એક દ્વાર હશે, ગુરુ પાસે એક સરસ મજાનો ગ્રંથ હશે અને એમના જે શબ્દો છે, એમનો જે વાક્યો છે, એમના જે એમનો એમનો જે ઉપદેશ હશે એ આપણને કામ આવવાનો છે. તો મિત્રો, અહીંયા ત્રણ વાત કરી છે, દ્વાર, ગ્રંથ અને વાણી. આ ત્રણ વસ્તુ તમને યાદ રહી જશે. કારણ શું છે કે દ્વાર એટલે ગુરુ દ્વારા યાદ આવી જશે, ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ યાદ આવી જશે, વાણી ગુરુ વાણી એટલે કે ગુરુ બાણી. એ ત્રણ વસ્તુ બહુ મહત્વની છે. અને ગુરુની શીખ પણ છે કે તમારે સમતાવાદી રહેવાનું છે, સમન્વયકારી રહેવાનું છે. મિત્રો, આ બધી વાતો ગુરુ જ્યારે આપતા હોય ને એ અમૃત સમાન હોય છે, સુવર્ણ સમાન એની વેલ્યુ હોય છે, એની કિંમત હોય છે. તો મિત્રો, અમૃત સમાન અને સુવર્ણ સમાન તમને યાદ આવી જ ગયું છે કે અમૃતસરનું જે સુવર્ણ મંદિર છે એ ધર્મ સ્થાન છે, એમનું ધર્મ સ્થળ છે. તો અહીંયા શીખ સમુદાયની વાત છે, શીખ ધર્મની વાત છે અને મોટા ભાગની વાત તમે જોઈ લીધી છે. પણ હા, તમને પણ એમ થાય કે ગુરુના માન માટે ચલો ને આપણે એક સરસ મજાનો એક ઉત્સવ જેવું રાખીએ અને કેક છે એ કાપીએ. તો તમે લોકો તો કચ્છની અંદર એક સરસ મજાની કેક હતી એ કિંગ કેક લઈ અને પહોંચી ગયા છો. તો મિત્રો, જે કેક તમે લઈને ગયા હતા એ કચ્છની હતી અને કિંગ કેક. તો મિત્રો, અહીંયા ઉજવણીની અંદર ક ક ક ક એમ પાંચ વાર આવે છે. તો મિત્રો, એ ઉજવણી પછી બધા લંગરમાં બેસી અને એ પ્રસાદ લીધો છે. તો મિત્રો, આટલી જ વાત કે એ ઉજવણીમાં કચ્છ કી કિંગ કેક, તો એ બધામાં કનું અનુસંધાન છે. કેમ કે ગુરુ સાહેબે એને કની વાતો જે કરી છે એ ક હોવા જોઈએ. એ ક્યાં? તો આ કચ્છ, કચ્છ છે એ નામ એ યાદ રાખશું. કી કી એટલે કિરપાણ યાદ રાખશું, કિરપાણ. અને કિંગ કિંગ એટલે યસ, ત્યાં કિંગની બદલે કંગા એવું યાદ રાખશું, કંગા. તો ફરીથી કચ્છ, કિરપાણ, કંગા. અને કે એટલે કેશ, કેશ. અને ક એટલે કડું. તો ફરીથી આટલી વસ્તુ, કચ્છ, કિરપાણ, કિંગ કિંગ એનું કંગા, કંગા એટલે દાંતિયો લાકડાનો. તો કંગા અને કેશ અને કડું. તો આ પાંચ વસ્તુ મહત્વની છે. લંગર પણ એક ધર્મ સાથે જોડાયેલી વાત. મિત્રો, તમારે જે ગયા હતા એમાં હતા બ્રાહ્મણ હતા, ક્ષત્રિય હતા, જાટ હતા, કારીગર વર્ગ બધા લોકો ગયા હતા એક ગુરુ પાસે કંઈક શીખવું છે એવા ભાવ સાથે. મિત્રો, ફરીથી આ એક વાર્તા છે, આમાંથી આપણે પકડી લેશું કે શું યાદ રાખવાનું છે. તો એમાં જે નિમ્ન હતા એને મજહબી, મજહબ એટલે ધર્મ એવું કહેતા, પણ સરદાર કહેવાતા નથી. તો ફરીથી બ્રાહ્મણ ગયા છે, ક્ષત્રિય ગયા છે, જાટ, કારીગર વર્ગ. મિત્રો, તો આ ધર્મની અંદર આટલી વાત પણ સાથે સાથે છે કે ધર્મની અંદર અહીંયા આટલા આવા વર્ગ પણ હોય છે, એટલે કે જ્ઞાતિ વ્યવસ્થા પણ આ ધર્મની અંદર છે. તો ઇઝ ઇટ ઓકે? ફરીથી એક નજર કરી લઈએ કે અહીંયા દ્વાર, ગ્રંથ અને વાણી ઉપરથી તમે યસ, ગુરુ દ્વારા, ગુરુ ગ્રંથ સાહેબ અને ગુરુ બાણી એ પણ યાદ છે. અને આ ક ઉપરથી તમને એ યાદ છે કે કચ્છ, કિરપાણ, કંગા, કેશ અને કડું. ઓકે, અને બસ સરદાર કોને કહેવાતા નથી? મજહબીને. તો મિત્રો, તમને હવે બધું યાદ છે, દ્વાર, ગુરુદ્વારા, જે ધર્મસ્થાન છે, ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ જે ધર્મ ગ્રંથ છે, વાણી ગુરુવાણી જે ધાર્મિક કીર્તન. મિત્રો, ધાર્મિક કીર્તનને શબદ કીર્તન પણ કહે છે, એક વધારાની વાત પણ તમે યાદ રાખજો. અને કચકી કિંગ કેક ઉપરથી આપણે યાદ રાખી લેશું કે એ પાંચ વસ્તુ ક્યાં કહો, તો કચ્છ, કિરપાણ, કંગા, કેશ અને કડું યાદ રહી જશે મિત્રો. અને હા, અમૃત સમાન સુવર્ણ સમાન, તો અમૃતસરનું સુવર્ણ મંદિર
આ ધાર્મિક સ્થળ. મિત્રો, જો તમે ઈચ્છો તો એક ખાલી 2-5 મિનિટ થોડુંક એક્સ્ટ્રા, જે કદાચ ટેક્સ્ટબુકમાં નથી પણ તમને માહિતી મળે એટલા માટે થોડીક વધારાની વાત પણ જરા જાણી લઈએ. મિત્રો, થોડી વાત આપણે યાદ રાખી લઈશું કે જે આ શીખ ધર્મ છે એનો ઉદ્ભવ છે એ 15મી સદી પંજાબમાં, આપણે એશિયાનો જે પંજાબ વિસ્તાર એને તો એ ત્યાં ખાસ થયેલો. સંસ્કૃત શબ્દ ઉપરથી આ શીખ શબ્દ આવ્યો છે. શીખ એટલે અનુયાયી, અથવા તો બીજું છે શીખનાર. તો આ યાદ રાખશું, આશરે 2.5 કરોડ જેટલા અનુયાયી છે, મતલબ કે વિશ્વ લેવલે એક નોંધપાત્ર એ સંખ્યા છે. મિત્રો, 10 ગુરુઓ થઈ ગયેલા. ગુરુ નાનક જે સૌથી પહેલા જે સ્થાપક હે ને, તો અને છેલ્લે જે 10મા ગુરુ એટલે શ્રી ગુરુ ગોવિંદ સાહેબ. તો અહીં યાદ રાખશું કે સ્થાપક તરીકે ગુરુ નાનકજી હતા. એને જીવનશૈલી 3 બાબતો ખાસ કહેલી, નામ જપો હે ને, કિરત કરની અને વંદ કે શકો. મિત્રો, એટલે કે નામ જપવું, જનરલી તમે જુઓ દરેક ધર્મની અંદર સારી સારી બાબતો જ છે. હા, નામ જપવું, આપણે પણ નામ સ્મરણનો મહિમા છે જ. ખંત અને પ્રમાણિકતાથી કામ કરવું, કિરત કરની એટલે. તો મિત્રો, જો આ પણ બહુ મોટી વાત છે. અને વહેંચી નહીં ખાવું, મતલબ કે તમારી આસપાસ કોઈ ગરીબ છે તો તમે ભોજન કરો એ પ્રોપર નથી, એ ગરીબને પણ પહોંચાડો તો વહેંચી નહીં ખાવું. એટલે આ જબરજસ્ત વાત દરેક ધર્મમાં તમે જોઈ રહ્યા છો કે દરેક ધર્મનો સાર તો એક જ છે. અને શ્રી ગુરુ ગોવિંદસિંહ એ ખાલસા, ખાલસા એટલે આખા ધર્મ યોદ્ધાઓ, 30/3/1699ની અંદર. એકચ્યુઅલી ખાલસા શબ્દ ફારસી શબ્દમાંથી લેવામાં આવે છે, એનો અર્થ શુદ્ધ એવો અર્થ થાય. તો અહીંયા ધર્મના અનુસંધાને જે 10મા ધર્મગુરુ હતા, મિત્રો, એણે એણે શું કર્યું, એને ઉત્તરાધિકારી તરીકે છે ને સીધી વરણી ગ્રંથ સાહેબને કરી દીધી. એટલે કે સર્વોચ્ચ ગુરુ ગુરુ ગ્રંથ સાહેબ હે ને, એટલે 10મા ગુરુએ જે ગુરુ ગોવિંદસિંહજી હતા એને ઉત્તરાધિકારી તરીકે વરણી ગુરુ ગ્રંથ સાહેબને આપી છે. મિત્રો, એક વધારાની વાત પણ યાદ રાખશું, 9મા જે ધર્મગુરુ હતા શ્રી ગુરુ તેગ બહાદુરજી, તો એ જ્યારે ધાર્મિક દમન હતું એની સામે લડ્યા હતા અને 11/11/1775માં શહાદત પણ વહોરી હતી. મિત્રો, ધર્મનો સાર તો માત્ર ને માત્ર એટલો છે કે માનવ જાતિનું સર્જન એક જ ઈશ્વરે કર્યું છે અને તમામ ધર્મને આદર આપવાની વાત છે. તો મિત્રો, આ એક વિશેષ વાત હતી અને જે ક્યાંક ને ક્યાંક તમને ક્યાંક ઉપયોગી થઈ શકે, આટલી માહિતી લીધી છે. અને ધારો કે તમે થોડુંક આવું ડિટેલમાં લખો ટૂંક નોંધની અંદર તો માર્ક્સ તો વધુ મળે મળે અને મળે. તો મિત્રો, જો તમે રેડી હો તો તમારા માટે મેં સમજો 12 જેટલા ક્વેશ્ચન રેડી રાખ્યા છે, તો ટેસ્ટ લઈ લઈએ ને. ચાલો લઈ લઈએ. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન કે શીખ ધર્મના અનુયાયીઓને કેટલાકનું મહત્વ અને એ છે ક્યાં ક્યાં. તો મિત્રો, તમને બરોબર યાદ છે એ 5-5 કહું. 5 છે જવાબ, કેશ, કડુ, કચ્છ, કિરપાણ, ગંગા. કેશ, કડુ, કચ્છ, કિરપાણ અને ગંગા. ત્યાર પછી બીજો પ્રશ્ન, શીખ સમુદાય ભારતના મોટા ભાગે ક્યાં પ્રદેશમાં વધુ છે. તો મિત્રો, પંજાબમાં અને ઉત્તર પૂર્વ વિભાગ, એટલે પંજાબ આમે ઉત્તર પૂર્વ તરફ જ છે, એટલે પંજાબ અને ઉત્તર પૂર્વ, તો ભારતના અનુસંધાને. ત્યાર પછી શીખ ધર્મમાં નિમ્ન જ્ઞાતિના લોકો ક્યાં નામે ઓળખાય છે. તો મિત્રો, યાદ આવી ગયું ને, બિલકુલ સાચું છે, મજહબી, મજહબી. અને શીખ ધર્મમાં ધાર્મિક કીર્તનને શું કહે છે. યસ, વેરી ગુડ, ગુરુબાની, ગુરુબાની. મેં તમને એક એક્સ્ટ્રા એવું કીધું હતું, શબદ કીર્તન પણ કહેવાય છે, પણ ટેક્સ્ટબુકમાં આપણે ગુરુબાની છે. ત્યાર પછી કયો ધર્મ સમતાવાદી અને સમન્વયકારી છે અથવા એનું મહત્વ છે. તો મિત્રો, બિલકુલ સાચું છે, શીખ, શીખ ધર્મમાં. અને શીખ ધર્મમાં ધર્મ ગ્રંથને શું કહે છે. એક્ઝેક્ટલી, ગુરુ ગ્રંથ સાહેબ, ગુરુ ગ્રંથ સાહેબ. અને શીખ ધર્મનું ધર્મસ્થાન ક્યાં નામે ઓળખાય છે. એક્ઝેક્ટલી, ગુરુદ્વારા, ગુરુદ્વારા. અહીંયા હું પણ ગુરુદ્વારાની મુલાકાત લેવા ગયો હતો, ધર્મગુરુને પણ મળ્યો હતો, ત્યાંનો જે સ્થાનિક અહીંયા સંભાળતા હોય. પણ દરેક ધર્મની જ્યારે આપણે વાતો જાણીએ ને તો ખરેખર મજા આવે,
બધા ધર્મો એક તરફી જ છે, બધાનું કલ્યાણ થાય, માનવ જાતનું કલ્યાણ થાય, અને ઈશ્વર એક એવી શક્તિ છે કે જે આપણા બધાની દેખરેખ રાખે છે. આવો જ કંઈક ભાવ દરેક ધર્મમાં છુપાયેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન, લંગરનું મહત્વ કયા ધર્મમાં? બિલકુલ સાચું છે, શીખ ધર્મ. અને શીખ ધર્મનું મુખ્ય મંદિર ક્યાં છે? તો મિત્ર, ધાર્મિક સ્થળના સંદર્ભમાં છે તો બિલકુલ સાચું છે કે પંજાબના અમૃતસરમાં છે, જે સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે, સુવર્ણ મંદિર. અને કયા ધર્મમાં જ્ઞાતિ વ્યવસ્થા છે? તો મિત્રો, શીખ ધર્મ. શીખો જ્યારે ABCD આપી હોય ત્યારે દરેક ધર્મના અનુસંધાને ધ્યાનમાં લેવાનું, પણ આમાં તો છે જ. શીખ ધર્મમાં સામાન્ય રીતે કઈ જ્ઞાતિઓ છે? તો મિત્રો, તમને યાદ છે, જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર, આવા બધા વર્ગો. અને છેલ્લો પ્રશ્ન, શીખ ધર્મમાં કોને સરદાર કહેવામાં આવતા નથી? બિલકુલ સાચું, જે નિમ્ન એટલે કે મજહબી, તો એને સરદાર કહેવામાં આવતા નથી. તો મિત્રો, કેટલા સાચા પડ્યા? જરૂરથી અત્યારે ને અત્યારે કોમેન્ટમાં લખી નાખો અને હું તમને એક વલોણું આપી દઉં. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આપણે જે કંઈ છીએ એમાં ગુરુનો પ્રતાપ હોય છે. મિત્રો, જીવનની અંદર પણ ગુરુનો પ્રતાપ છે, શિક્ષણમાં પણ ગુરુનો પ્રતાપ છે. તો આપણે જે કંઈ શીખ્યા છીએ એ કોઈને કોઈ પાસે, કોઈને કોઈ ગુરુ પાસે આપણે શીખ્યા છીએ, અને એમની ઉર્જા, એમનો જ્ઞાન એ આપણને મળ્યું હોય છે. એટલે જ્યારે આ લોકો બધા ગુરુ પાસે ગયા છે, એના અનુસંધાને વાર્તા છે, તો મને થયું વલોણું પણ ગુરુના સંદર્ભે જ કરીએ કે ગુરુ તો હોય છે પ્રવાહ અઢળક ઉર્જા અને જ્ઞાનનો. ગુરુ તો હોય છે પ્રવાહ અઢળક ઉર્જા અને જ્ઞાનનો, સવાલ છે આપણો શોધવા ને એકચિત રહેતા ધ્યાનનો. મિત્રો, વાત એટલી છે, ગુરુ મળવા એ પણ મોટી વાત છે, એ બધાને મળી જતા નથી, અને મળ્યા પછી તમે એકચિત ધ્યાન રાખી શકો છો કે કેમ, એ પણ બહુ મહત્વનું છે. તો મિત્રો, આ બે વાત બહુ મહત્વની છે. જો પ્રોપર ગુરુ મળી જાય તો ગુરુ જે કંઈ વાત કરે એને બરોબર આત્મસાત કરો, અને પછી તમે જો પરિણામ મળે, મળે ને મળે. તો ઈશ્વર સુધી જવાની વાતમાં પણ ગુરુ છે, અને શિક્ષણમાં તમારે નોકરી સુધી જવાની વાતમાં પણ ગુરુ છે. તો મિત્રો, ગુરુ શોધતા રહો, અને શોધ્યા પછી એ જે કહે ને એ કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો, અને હા, કોમેન્ટ્સની તો હું રાહ જોતો જ હોઉં છું.